આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 11 જે છે એ અભ્યાસક્રમમાં નથી. સીમ અને ઘર ચેપ્ટર 10 જીભ પાઠ છે એ ખૂબ જ સરસ મજાનો બધાએ ભણ્યા અને યાદ પણ રહી ગયો હશે કે આવો પાઠ પણ 11મા ધોરણમાં આપણે ભણવામાં આવતો હતો તેવું તમને ભવિષ્યમાં યાદ આવશે કે જીભ નામનો પણ કોઈ પાઠ હોઈ શકે. હવે એવો સરસ મજાનો પાઠ છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી ચેપ્ટર 11 છે એ આપણે અભ્યાસક્રમમાં નથી એટલે ચેપ્ટર 12 છે પ્રસંગદીપ. ભરત ભટ્ટ નામના લેખક જે છે તેમણે આ પાઠ લખેલો છે. ઘણા પાઠ છે એવા હોય કે એના શીર્ષક ઉપરથી તમને સમજાય જાય કે ખરેખર આની અંદર હશે શું, અને અમુક પાઠના શીર્ષક એવા હોય કે પહેલાં તમને સમજાય નહીં કે પ્રસંગદીપ એટલે શું વળી, પ્રસંગદીપનો અર્થ શું થાય. તો ખરેખર પ્રસંગદીપનો અર્થ અહીં આપણે કરવાનો છે કે પ્રસંગ લેખ, લેખકના જીવનની અંદર ખરેખર એ એવું એક બને છે, એવું બનાવ બને છે. ભરત ભટ્ટ જે છે એ મૂળ શિક્ષક હોય છે અને એમની સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ સાથે એક એવો પ્રસંગ બને છે કે ખરેખર એ પ્રસંગને લઈ અને લેખકે આ લેખન કાર્ય કરેલું છે ગદ્યની અંદર. એટલે પ્રસંગ દીપ એવું શીર્ષકથી આ પાઠ છે લખવામાં આવેલો છે. હવે ભરત ભટ્ટ છે એ આમ તો નાનાભાઈ ભટ્ટ બધા ઓળખતા જ હશો કે ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોકભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સ્નાતક એમએ ગુજરાતી હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થાય છે. તેમણે ઘરશાળા ભાવનગર, વળિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. આ હતો ભરત ભટ્ટનો પરિચય. નાનાભાઈ ભટ્ટ વિશે જાણો જ છો તમે કે કેળવણીકાર તરીકે નાનાભાઈ ભટ્ટ છે એ ઓળખાય છે અને તેમની પણ ઘણી બધી કૃતિઓ છે એ પ્રચલિત છે. હવે ત્યાર પછી તેઓ એટલે જે ભરત ભટ્ટ છે તેની વાત છે કે તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. તેમણે કુલ 25 જેટલા પુસ્તકો આપ્યા છે. તેમના પુસ્તક આનંદ મંગલ લોકે ને 2009નો ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એક્ઝામની અંદર ક્યાંક સ્વાધ્યાયપોથી ટૂંકમાં સ્પર્ધાત્મક એક્ઝામ હોય ને ગમે ત્યારે પૂછાય તો યાદ રાખવાનું તમારે કે ભરત ભટ્ટને આનંદ મંગલ લોકે 2009નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર છે પ્રાપ્ત થયો છે. ત્યાર પછી તેઓ પોતે શિક્ષક હતા એટલે કહે છે કે વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે. માનસ એટલે એનું મન, મગજ હંમેશા કલ્પનાશીલ હોય છે. કંઈક ને કંઈક નવું નવું કરવા માટે વિચારતા જ હોય છે, કલ્પના કરતા હોય છે કે આવું કરીએ તો આમ થશે, આવું કરીએ તો શું થશે. એમાં એ વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થાય પછી તો પૂછવું જ શું. એમાં જો વિદ્યાર્થીઓ ઘણા બધાએ ટીમ કે ટીમ ભેગી થઈ જાય તો પછી પૂછવું જ શું આવી કંઈક નવું પ્રવૃત્તિ માટે થઈને. નિત નવા પ્રશ્નો, કલ્પનાઓ તેમના મનમાં ન જાગે તો જ નવાઈ. સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવાનું છે તો તરત અલગ અલગ વિદ્યાર્થીઓની છે જેની ટીમ જે પ્રમાણે જેના મન બનતું હોય બધા એ ટીમ ભેગી થઈ જાય અને પછી આપણે આમ રમતમાં ભાગ લઈશું, આમ કરશું, આ રમત કોને વધારે ફાવે છે, બધી ટીમ બની જાય. અને એમાંય પણ કંઈક નવું કરવાની રીત હોય એ ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર હોય છે. એ જ રીતે એન્યુઅલ ડે રાખ્યો હોય તો એન્યુઅલ ડે નામ ખાલી એન્યુઅલ ડે શબ્દ એક જ છે પરંતુ એની અંદર વિદ્યાર્થીઓની જે કલ્પના શક્તિઓ હોય એ અઢળક હોય છે. એટલે દરેક વિદ્યાર્થીની અંદર કોઈકને એમાં એમ સરસ મજાનું આવડતું હોય, કોઈકને ડાન્સ આવડતું હોય, કોઈકને શૌર્ય ગીત ગાતા આવડતું હોય, કોઈકને અભિનય સરસ મજાનો આવડતો હોય, કોઈકને રાસ ગરબા બહુ ખૂબ જ સરસ આવડતા હોય,
એટલે આ બધી વસ્તુઓ જે છે એ ખરેખર વિદ્યાર્થીઓની કલ્પનાઓ જે છે એ આ બધી જે સ્પર્ધાઓ યોજાય છે એના દ્વારા વિદ્યાર્થીઓની કલ્પનાને એક આકાશ મળી રહે છે. એટલે જ કહે છે કે વિદ્યાર્થીઓ જે છે એની અંદર ખરેખર આવી બધી કલ્પનાઓ જિજ્ઞાસા વૃત્તિ ન જાગે તો જ નવાય, કે થવું જ જોઈએ. કોઈ પણ એવી વસ્તુ હોય, કોઈ પણ એક બાબત હોય, એ જાણવા માટે ખરેખર વિદ્યાર્થીઓની અંદર જિજ્ઞાસા હોવી જ જોઈએ. એટલે આ પાઠ છે એની અંદર એવું જ કંઈક ભણવાનું છે આપણે. હવે જો અહીંયા તમને એક કરીને આપેલું છે, તોફાન દિન કેળવણીનું ઉર્મિ કાવ્ય એવો શબ્દ આપેલો છે. એટલે વિદ્યાર્થી સ્કૂલની જ વાત છે અહીંયા, કે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ કેવું કેવું કરતા હોય છે. અહીંયા જો આપણા લેખક છે ભરત ભટ્ટ, તો અહીંયા આપણે વાત કરી કે તેઓ ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા લોકભારતી સણોસરા એવી ઘણી બધી છે આશ્રમ શાળા કહેવાય એમ તો, કે વિદ્યાર્થીઓનું ત્યાં રહેવાનું અને ત્યાં ત્યાં જ ભણવાનું એવી સ્કૂલોની અંદર એમણે કામ કરેલું છે. તો અહીંયા પ્રસંગ પણ એવો જ છે કે વિદ્યાર્થીઓને ત્યાં હોસ્ટેલમાં જ રહેવાનું અને ભણવાનું પણ ત્યાં જ. તો અહીં ગ્રામ દક્ષિણામૂર્તિ ભાવનગર સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપકની અદાથી નાનાભાઈએ કરેલું નિરાકરણ પ્રેરણાસ્પદ છે. પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી. નિર્મૂલન થતું નથી એટલે કે પ્રશ્નો વિદ્યાર્થીઓના હોય તો તમે એને કોઈ પણ આડકતરી રીતે પ્રશ્નોને જે છે એ જવાબ ન આપો, અથવા એવા પ્રશ્નો કરવા નહીં એ રીતના એને જવાબ આપી દો તો એ પ્રશ્નો જે છે એ ઊભા જ રહે છે. એ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને ન મળે ત્યાં સુધી એ શાંત થતા નથી. એટલે અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારનું અહીં નિરૂપણ છે. કેળવણી અને શિક્ષણ બંને અલગ વસ્તુઓ છે, તમને ખ્યાલ જ છે. આ પ્રસંગો આશરે ઈસવીસન 1925 આજુબાજુના છે. નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી આ પ્રસંગો લીધા છે. હવે આપણે આ ભરતભાઈ ભટ્ટ જે છે એમના પિતાજીનું નામ છે નાનાભાઈ ભટ્ટ, એઓ પણ શિક્ષક હતા. એટલે એમણે જે પોતાના જીવનની અંદર ખરેખર આ જે પ્રસંગ બનેલો છે એનું આલેખન નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ એમાંથી ભરતભાઈ ભટ્ટે લીધેલું છે. અને ખૂબ જ સરસ મજાનું અહીંયા વર્ણન કરેલું છે કે ખરેખર વિદ્યાર્થીઓ વિદ્યાર્થી અવસ્થાની અંદર એમનું મન છે એની અંદર કેવી કેવી કલ્પનાઓ હોય છે, અને એ તોફાન કરવા માટે થઈને ત્યાર પછી અલગ અલગ રીતે એ જે દિવસો ઉજવાતા હોય છે, પછી સફાઈ દિન હોય કે સ્વાવલંબન દિવસ હોય, ત્યાર પછી સ્વયં શિક્ષણ દિવસ હોય, આ ઘણા બધા દિવસો છે ઉજવાતા હોય છે, તેની અંદર કઈ કઈ રીતે ભાગ લેતા હોય છે, એકબીજાની સાથે મોજ મસ્તી કરતા હોય છે, તો આ બધી જ ઘણી બધી વાતોનો ઉલ્લેખ છે એ આપણે આ પાઠની અંદર કરેલો છે. હવે જોઈએ આ પાઠ. આપણે આ પાઠની અંદર બે ટોપિક તમને આપેલા છે, એક છે તોફાન દિન કેળવણીનું ઉર્મિ કાવ્ય અને બીજું છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. એમાં પહેલું છે કે આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા હતા. આમ તો ભણવાનું શરૂ હોય એટલે વિદ્યાર્થીઓની અંદર થોડોક ઓછો ઉત્સાહ હોય, પરંતુ જો કંઈક ઉજવણી કરવાની હોય કે એવી જાહેરાત આવી હોય કે આવતા અઠવાડિયે આપણી સ્કૂલની અંદર એ એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવેલ છે, અથવા તો આવતા સોમવારે આપણી સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલું છે, તો જે વિદ્યાર્થીઓએ ભાગ લેવો હોય એને ક્લાસ ટીચરને નામ નોંધાવી દેવા, એવું બધું કંઈક એવી જો ભણવા સિવાયની નવી જાહેરાતો આવે તો વિદ્યાર્થીઓની અંદર ઉત્સાહ છે કંઈક અનેરો હોય. એટલા માટે અહીંયા કહે છે કે આજે દક્ષિણામૂર્તિના જે વિદ્યાર્થીઓ છે એની અંદર કંઈક ધમાલ ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ છે અનેરા ઉત્સાહમાં કશાકથી તૈયારી કરી રહ્યા હતા. વાત એમ છે કે થોડાક દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે, નાનાભાઈ આપણે ઘણા દિન ઉજવીએ છીએ, હજુ તમને અર્થભેદ પૂછાય છે. એમાં હસ્વદિનનો અર્થ થાય છે દિવસ. શું થાય છે? દિવસ.
અને દીર્ઘ દિન લખો એનો અર્થ થાય ગરીબ। આ વસ્તુ ખાસ યાદ રાખજો, તમને 100% પૂછાય જ છે। હસ્વદિનનો અર્થ થાય છે દિવસ, દીર્ઘ દિનનો અર્થ થાય ગરીબ। સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે, તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો? એનો અર્થ એ કે તે દિવસે કોણ વધારેમાં વધારે તોફાન કરે છે એનો પહેલો નંબર આવે। કે બધા દિવસો આપણે ઉજવીએ છીએ તો એક દિવસ તોફાન કરવાનો દિન ઉજવીએ તો એ કેવું રહે? શિક્ષક માટે પણ આ ખરેખર આવા વિદ્યાર્થીઓ આવો પ્રશ્ન પૂછે ત્યારે એને પણ વિચારવાનું ખૂબ મુશ્કેલીપૂર્ણ થઈ જાય કે આ જવાબ કેમ દેવો, આ મેનેજ કેમ કરું। પરંતુ કેળવણીકાર તરીકે નાનાભાઈ ભટ્ટ છે એઓ આ જે તોફાની વિદ્યાર્થીઓ છે એને કેવી રીતના સાચવે છે અને એને કેવી રીતના એ હોશિયાર બનાવે છે અને પોતે જે તોફાન તો બધા વિદ્યાર્થીઓ તોફાની જ હોય, પરંતુ એને કેળવણીકાર તરીકે ફરી પાછા તોફાન કરવા પણ કેવા કરવા એ માર્ગે કઈ રીતના લઈ જાય છે એ જુઓ તમે। કે નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી જતા હતા કે ખરેખર વિદ્યાર્થીઓ શા માટે આવું કહે છે, એટલે એનું મૂળ તરત પારખી જતા હતા। મનમાં શું ચાલી રહ્યું છે એ પારખી જતા હતા, વ્યક્તિઓને ઓળખતા હતા, કોઈ પણ વાત ક્યાં પહોંચશે, શું પરિણામ લાવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા। વિદ્યાર્થીઓના આ સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાનાભાઈ હસીને કહે, જરૂર ઉજવીએ। શું લખે છે અહીંયા કે નાનાભાઈ ભટ્ટ જે છે એ વ્યક્તિ પારખું હતા અને વિદ્યાર્થીઓ જ્યારે આવા કંઈક ભણવા સિવાયના અલગ પ્રશ્નો લઈને એમની પાસે જતા હતા, અલગ માંગણી લઈને જતા હતા, ત્યારે તેઓ બોલવાની શરૂઆત કરે કે પૂરું કરે ત્યાં સુધીમાં એ વિદ્યાર્થીઓ મન છે પારખી જતા હતા કે ખરેખર આવું આ લોકો શા માટે કહે છે અને જો હું હા પાડીશ તો એનું શું પરિણામ આવશે અને ના પાડીશ તો એનું શું પરિણામ આવશે। એટલે વિદ્યાર્થીઓને ખરેખર એ હસીને જરૂર ઉજવીએ કે જરૂર આવું કરીએ એમ કહી દેતા, ત્યાર પછી શું કરવું એ નાનાભાઈ નક્કી કરતા। તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ એમ જ ને, વિદ્યાર્થીઓએ પૂછ્યું। નાનાભાઈ હા પાડી કે ચાલો જરૂર ઉજવીએ। ત્યાર પછી એક તોફાની વિદ્યાર્થી હતો, એણે કીધું, ભાઈ તમે હા પાડો છો તોફાન દિવસ ઉજવીએ તો તોફાન દિવસનો અર્થ જ થાય છે તે દિવસે તોફાન કરવાના, તો તોફાન દિવસને તોફાન દિન આપણે ઉજવીએ તો એનો અર્થ એવું થાય કે તે દિવસે બધા જ વિદ્યાર્થીઓએ ગમે તેવા તોફાન કરવાની છૂટ એમ જ ને, એક વિદ્યાર્થીએ પૂછ્યું। નાનાભાઈ શાંતિથી જવાબ આપ્યો, શું આપ્યો? હા એમ જ। તો રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા, એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું એટલે ખૂબ ખુશ થઈને કહ્યું કે ખરેખર તોફાન દિનનો અર્થ એવો થાય કે કોઈ પણ તોફાન કરવાની છૂટ, તો અમે રસોડામાં જઈ અને છાનામાના દહીં અને ખાંડ ખાઈ લેવી એની પણ છૂટ ને। હવે જુઓ અહીં આપણે રૂઢિપ્રયોગ આવ્યો તો ધમાલ ચાલવી એનો અર્થ થાય છે દોડધામ થવી, બીજું છે વળાંક આપવો તો મરોડ આપવો, ગેલમાં આવી જવું એનો અર્થ થાય આનંદિત થઈ જવું। રૂઢિપ્રયોગો પણ તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે। કોઠારમાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થીએ હોઠ પર જીભ ફેરવતા કહ્યું। હવે જીભ ફેરવવી એનો એ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ખાવાની ઈચ્છા થવી, કારણ કે જે વ્યક્તિ જેવા હોય એને તોફાન કરવાના વિચાર પણ એવા જ આવે। એટલે વિદ્યાર્થીએ શું કહ્યું, સામાન્ય રીતે હોસ્ટેલમાં રહેતા હોય એટલે ઘરની જેમ ખાવા પીવાની મજા ન આવતી હોય, એટલે વિદ્યાર્થીઓ પણ તોફાનમાં એવું જ કહે કે રસોડામાં જઈ અને છાનામાંના દહીં અને ખાંડ ખાઈ લેવાની, અમે તો એવા તોફાન કરશું। તો બીજા વિદ્યાર્થીએ શું કીધું કે કોઠારમાં જઈ અને કોઠારમાંથી છાનામાંના ઘી અને ગોળ ખાવાના
અને બીજો વિદ્યાર્થી હતો એને એમ બોલતા બોલતા એના ઓઠ ઉપર જીભ ફેરવી, એટલે એને પણ ખૂબ મન થઈ ગયું કે હું આવા તોફાન કરીશ. ત્યાર પછી તોફાન એટલે તોફાન, બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિને તેમ કરી શકાય. નાના ભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું. શું કીધું નાના ભાઈએ? કે તોફાન એટલે તોફાન, તોફાન દિવસ આપણે ઉજવવો હોય તો તે દિવસે તમને બધાને બધા જ પ્રકારના તોફાન કરવાની છૂટ, એમ નાના ભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું, એટલે ગંભીરતાથી કહ્યું. ત્યાર પછી છોકરાઓ તો નાના ભાઈની આ સંમતિથી ખુશ ખુશ થઈ ગયા, કારણ કે એમને પણ એટલો વિશ્વાસ નહોતો કે નાના ભાઈ ભટ્ટ જે છે એ ખરેખર તોફાન દિન ઉજવવા માટે થઈને હા કહેશે. એટલે છોકરાઓ બધા ખુશ ખુશ થઈ ગયા. પૂછ્યું, નાના ભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને? તો હવે તમે સંમતિ આપો છો તો અમે કોને કેવા તોફાન કરવા એ બધી તૈયારી કરી લઈએ. હા, તમે આયોજન કરવા લાગો પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને? હજુ નાના ભાઈ ભટ્ટ જે છે એમની જે કેળવણીકાર તરીકેની જે ઢબ છે અને કેળવણીકાર તરીકે આ વિદ્યાર્થીઓને ખબર પણ ન પડે કે ખરેખર એ નાના ભાઈ ભટ્ટ જે છે એમને કઈ રીતે એ સાચા માર્ગે લઈ જશે એનું આયોજન શરૂ થાય છે. કે તમે તોફાન દિન ઉજવો છો એનું આયોજન કરો છો એ બધી વાત સાચી, પણ હું એમાં ભાગ લઉં તોફાન દિનમાં તો તમને તો કંઈ વાંધો નથી ને? ચોરની ભેગો ઘરધણી ભળી જવાનો ઢોંગ કરે તેવી અદાથી નાના ભાઈએ કહ્યું. શું કહે છે? ચોરને કહે કે તું ચોરી કર, હું અહીંયા જ છું, જે ઘરનો માલિક હોય તે, એની જેવું કહ્યું નાના ભાઈએ. કે ચોરની ભેગો ઘરધણી ભળી જવાનો હોય એવો ઢોંગ કરે એવી અદાથી નાના ભાઈએ કહ્યું કે તમે પણ જોડાશો? વિદ્યાર્થીઓ બોલ્યા કે તમે પણ જોડાશો તો ખૂબ મજા પડશે. વિદ્યાર્થીઓને તેમ હતું કે નાના ભાઈ ભટ્ટ છે બસ અમારે હા પાડી દીધી, એટલે અમારે જેમ કરો એમ કરો, હવે અમને કંઈ કહેશે નહીં. એમાં એ પાછું એમણે કીધું કે અમે હું તોફાનમાં જોડાય છે એટલે તો ખૂબ મજા પડશે, તમે જરૂર ભાગ લો. છોકરાઓ ઠેકડા મારતા મારતા બોલ્યા અને એ છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા. ખૂબ ખુશ થઈ ગયા કે ચાલો અમારા શિક્ષક છે એ પણ તોફાન દિનમાં જોડાશે તો તમને બધાને ખૂબ મજા પડી જશે. ત્યાર પછી જુઓ કે તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ. એ દિવસે નાના ભાઈએ તોફાન દિનની આગેવાની મંડળીમાં ન હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જુઓ આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માંગુ છું. કારણ કે તોફાન દિન ઉજવવાનો હોય તો જે શાંત છોકરાઓ હોય એમાં ભાગ લે નહીં. એટલે એમાં થયું એવું કે એવા 5-7 છોકરાઓ હતા જેણે આ ઉજવણીમાં ભાગ લીધો ન હતો, એવા છોકરાઓને નાના ભાઈ ભટ્ટે બોલાવ્યા અને કીધું કે તમને બધાને હું મારી સાથે રાખવા માંગુ છું. નાના ભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈ તાળી પાડવામાં લાગ્યા. હવે શું કહે છે? જુઓ બિલકુલ અવાજ નહીં થવો જોઈએ, આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં આવે, આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું. નાના ભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો. બધા એકદમ ડાયા ચૂપ થઈ ગયા. સુકાની શબ્દનો અર્થ શું થાય? એનો નેતા જે હોય તે, કારણ કે આખી ટીમ તો હતી આ તોફાન દિનની, એમાં સુકાની, કપ્તાન, આગેવાન, એના બધા સમાનાર્થી શબ્દો છે, યાદ રાખજો. સુકાની શબ્દ છે એનો અર્થ થાય કપ્તાન, આગેવાન, નેતા, ટીમ લીડર, ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. એટલે આ ટીમ લીડર જે બન્યા હતા નાના ભાઈ, એને બધા છોકરાઓને પહેલાં બેસાડ્યા અને પછી કહેવાનું શરૂ કર્યું કે આપણે તોફાન દિન આજે ઉજવવાનો છે, પણ જુઓ બિલકુલ અવાજ થવો જોઈએ નહીં, આપણા આયોજનની કોઈને ખબર પડશે તો પછી તોફાન કરવાની મજા આવશે નહીં, આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરવાનું. નાના ભાઈએ એક ટીમ લીડર તરીકે, સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો અને બધા એકદમ ડાયા થઈને ચૂપચાપ સાંભળી રહ્યા. નાના ભાઈ આપણે કેવા કેવા તોફાનો કરીશું
એક બે જણાએ ધીરેથી પૂછ્યું. છોકરા બેઠા હોય તો બધા તો શાંત રહે, અમુક તોફાની છોકરા હોય એને ચાળું પડતી હોય કે આ તો બધું ઠીક પણ તોફાનો કેવા કેવા કરીશું. તો નાના ભાઈ શું કીધું, નાના ભાઈને પૂછ્યું કે આપણે કેવા કેવા તોફાનો કરીશું. એક બે જણાએ પૂછ્યું ત્યારે નાના ભાઈએ કીધું, એક કાગળ લઈને આપ્યો, લો કાગળ બનાવો યાદી. નાના ભાઈ કાગળ આપ્યો, બધા એને છોકરાઓને કાગળ આપ્યા અને કીધું તમે પોતપોતાની રીતે કાગળની અંદર યાદી બનાવો કે કેવા કેવા તોફાન કરવા છે. હું એક તોફાન સૂચવું, પ્રવીણ, આ નામો કાલ્પનિક છે, તે સમયના છોકરાઓના નથી, એટલે એક પ્રવીણ નામનો છોકરો હતો, એને કીધું હું એક તોફાન સૂચવું કે બેગમાં જે નવા સૂટ પડ્યા છે તેને કાતર મૂકવી. હોસ્ટેલની અંદર વિદ્યાર્થી હોય તો ઘણા એકબીજા સાથે મોજ મસ્તી કરતા હોય તો કંઈક ને કંઈક આવી ટીખણ કરતા, એટલે કે છે કે બેગની અંદર નવા સૂટ પડ્યા છે ને કાતર મૂકી દેવી. નાના ભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ સકંજામાં લીધો. તોફાન દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ સકંજામાં લીધો, એટલે કે આ ટીમ જે હતી બધા વિદ્યાર્થીઓ છે એને લઈને નાના ભાઈ ભટ્ટ બેઠા હતા. એમાં એક વિદ્યાર્થીને કપડાનો ખૂબ જ શોખ હતો, તેની બેગમાં પણ નવા નવા કપડાં છે એ હતા. તેને ધ્યાનમાં લઈ અને આ બધી વાત નીકળી કે એની બેગની અંદર જે નવા કપડાં પડ્યા છે એને કાતર મૂકવી. હવે રૂઢિપ્રયોગ છે સકંજામાં લેવું, એનો અર્થ થાય છે પકડમાં લેવું, એટલે વિદ્યાર્થીને ધ્યાનમાં લઈ અને વાત નીકળી. વાહ વાહ નાના ભાઈ, સરસ સૂચવ્યું તમે. નાના ભાઈ ભટ્ટે આ એક સૂચન મૂક્યું કે આવા તોફાન કરી શકાય. બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા. તેઓએ તોફાનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સાંભળતા નાનાભાઈ કહે, લખો ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવવી. જો કેવા કેવા તોફાન સૂચવે છે, બાબરીમાં એટલે કે એના વાળમાં, વાળની જે હેરસ્ટાઈલ છે, વારી ઘડી હેરસ્ટાઈલ કર્યા કરે છે તો ખરેખર એ જે હેરસ્ટાઈલ જે છે એમાં કાતર મૂકવી. બાબરી શબ્દનો અર્થ એ જ થાય છે, એની જે હેરસ્ટાઈલ જે છે એની અંદર ખરેખર કાતર મૂકી દેવી. ત્યાર પછી જો કેવા તોફાન સૂચવા સૂચવ્યા કે એક તો નવા કપડાં જે પડ્યા છે એમાં કાતર મૂકવી, બીજું કે કાગળની અંદર લખો કે ગિરીશ નામનો જે છોકરો છે એની બાબરીમાં રાત્રે કાતર ફેરવી, એની જે હેરસ્ટાઈલ છે એની અંદર કાતર ફેરવી દેવી. પછી પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મો મલકાવે છે, ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું, મહેન્દ્રનું ટાંકવું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખવું. હજી આ બે વાત ચાલી રહી છે, ત્યાં ત્રીજો કે મહેન્દ્ર નામનો છોકરો છે એનું ટાંકું. ટાંકું શબ્દનો અર્થ જાય છે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહેતા હોય તે રૂમની અંદર અલગ અલગ ખાનું આપેલું હોય કબાટની અંદર, એની અંદર એની વસ્તુઓ ચોપડા હોય કે પછી કપડાં હોય બધું એની અંદર રાખવાનું હોય. અને ઘણા વિદ્યાર્થીઓ હોય કે હોસ્ટેલની અંદર અમુક શોખીન હોય તો અલગ અલગ પોસ્ટરો લગાવે, અમુકને ચિત્ર દોરવાને એવું શું અલગ અલગ પેઇન્ટિંગ કરે કાગળની અંદર અને પછી એનું નામ લખે અને અલગ ડિઝાઇન કરે અને એના ખાનાની અંદર ચિપકાડે. તો આ મહેન્દ્ર નામનો છોકરો છે અને એવો ખૂબ શોખ હતો એટલે એની ખાનાની અંદર પણ ઘણી બધી એવી વેરાયટી જોવા મળે તમને. એટલે કહે છે કે અહીંયા કે એનું ટાંકું તોડી અને એને જે સુશોભન કરેલું છે એ બગાડી નાખવું. ત્યાર પછી જુઓ, હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. આટલી યાદી મેં તમને કરાવડાવીને આપણે બધા સાથે મળીને કરી, હવે હવે કંઈક બીજા તોફાન તમને યાદ આવે તો એ કાગળમાં લખતા જજો અને મને કહેતા જજો. દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને હા, કોઈને ગંધસુદ્ધા ન આવવી જોઈએ નહીતર મજા મારી જશે. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વ અનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. કે નાનાભાઈ ભટ્ટને ખ્યાલ હતો કે આવું આવું હું જે કહું છું વિદ્યાર્થીઓને એની આવી અસર થશે, એ બધું જાણતા હતા અને હાથે કરીને એવું કરતા હતા કે વિદ્યાર્થીઓની અંદર ખરેખર અમુક પ્રકારના તોફાન
કોઈ દિવસ ન કરવા જોઈએ એવી ટેવ છે એ પડે અને એના ગંભીર પરિણામ શું આવી શકે એ જાણી અને વિદ્યાર્થીઓને પણ એ જાણકારી મળે એ માટે થઈને નાનાભાઈ ભટ્ટ છે એ પોતે શું કરવા જઈ રહ્યા છે એ ભલીભાંતિ એનાથી જાણકાર હતા, પણ વિદ્યાર્થીઓની ગંધ આવવા દીધી નહીં કે નાનાભાઈ ભટ્ટ શા માટે વિદ્યાર્થીઓની આ તોફાન દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે. હવે આગળનો પાઠ જે છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધીમાં તમારે આખો પાઠ જે એટલો અધૂરો છે બધો વાંચી જવાનો છે અને યાદ રાખવાનો છે.